વાત જ્યારે આરોગ્યની જ થઈ રહી છે તો વાત ડોક્ટરની પણ કરી લઈએ, કારણ કે નકલી ડોક્ટર પણ તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તમે ડોક્ટર પાસે જાઓ ત્યારે કમ્પાઉન્ડરનું કામ એ હોય કે ડોક્ટર જે દવા લખી આપે એ તમને આપે. પણ સુરતમાં તો 3 કમ્પાઉન્ડરો એવા નીકળ્યા કે જે કયા રોગમાં કઈ દવા અપાય તેનું અધકચરું જ્ઞાન મળતા જ પોતાના અલગ અલગ ક્લિનિક શરૂ કરી દીધા. જોકે તેમની આ ઝોલાછાપ પ્રેક્ટિસ બહુ ના ચાલી. પોલીસે આ 3 ડોક્ટરોની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. ડિગ્રી વગરના ડોક્ટરોની આ સ્ટોરી જાણી લેજો, જેથી આવા કોઈના ચક્કરમાં તમે ફસાવ નહીં. સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો. ડિગ્રી વિના મેડિકલ પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબો ઝડપાયા. અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવી હતી. 3 બોગસ તબીબોએ શરૂ કરી દીધા હતા ક્લિનિક. ડોક્ટર્સ 2 પ્રકારના હોય છે, એક સ્પેશિયાલિસ્ટ અને બીજા નોર્મલ પ્રેક્ટિશનર. આ જરા ત્રીજા પ્રકારના છે, આ બોગસ ડોક્ટર છે. એટલે આમ તો એ મૂળભૂત રીતે કમ્પાઉન્ડર હતા, પણ લાગ જોયો અને બની ગયા ડોક્ટર. થોડા વખત કમ્પાઉન્ડર તરીકે કામ કરીને ભાઈઓને કોન્ફિડન્સ આવી ગયો કે આ તો બહુ ઇઝી કામ છે. કયા રોગમાં કઈ દવા આપવી એ તો બધું આપણને આવડે જ છે. ડોક્ટર બનવા માટે ડિગ્રી તો MBBS ની જોઈએ, પણ આમને તો લાગ્યું કે આપણે MBA એટલે કે મને બધું આવડે જેવું જ છે. તો પછી ચિંતા છે નહીં, કરો કંકુના, ખોલો દવાખાનું. પણ દિંડોલી વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએથી ડિગ્રી વગરના ડોક્ટર બની લોકોની જિંદગી સાથે ચેડા કરતા આ 3 તબીબોને SOGએ ઝડપી પાડ્યા હતા. પોલીસે 3 બોગસ ડોક્ટરો પાસેથી દવા સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 બોગસ ડોક્ટર કે જેઓ કોઈ પણ જાતની ડિગ્રી ધરાવતા ન હતા, તે છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યા હતા. આ 3ની ઉપર રેડ કરી હતી અને પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી. આ 3 ડોક્ટરોમાં એકનું નામ સંજય મૌર્ય, એકનું નામ ઇન્દ્રેશ કુમાર પાલ અને એકનું નામ ઉત્તમ ચક્રવ કરીને છે. આ 3 વ્યક્તિઓ અગાઉ આજે પ્રેક્ટિસ ચાલુ કર્યા હતા, એની પહેલાં કમ્પાઉન્ડર તરીકે અલગ અલગ ડોક્ટરો સાથે કામ કરતા હતા અને ત્યાંથી જે પણ થોડું ઘણું એ લોકો શીખ્યા હતા એ શીખીને અહીંયા પ્રાઇવેટ પ્રેક્ટિસ અને એ પણ કોઈ પણ જાતના અધિકૃત સર્ટિફિકેટ કે ડિગ્રી વગર કરી રહ્યા હતા. હવે આ 3ની કરમ કુંડળી જોઈએ તો પહેલા બનાવમાં SOG પોલીસે દિંડોલીના CR પાટીલ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1 પાસે માતોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશ કુમાર દૂધનાથ પાલની ધરપકડ કરી. તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળીને કુલ 12,626 તથા રોકડ રૂપિયા 1.02 લાખ મળી 1.14 લાખનો મુદ્દા માલ પણ મળી આવ્યો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ઉધના વિસ્તારમાં અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહીને દર્દીઓને દવા આપતો હતો, જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા અને ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય, જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા 5 વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો. બીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં હરિનગર સોસાયટીમાં આવેલા મધુમિતા ક્લિનિક નામના દવાખાના પર પોલીસે રેડ કરી હતી. અહીંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઉત્તમ બિમલ ચક્રવર્તીને ઝડપી પાડ્યો હતો. તેના દવાખાનામાંથી પોલીસે દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળીને કુલ 7,415 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગોડાદરા વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટરની મદદમાં રહીને દર્દીઓને દવા આપતા આપતા તેને લાગ્યું કે હવે તેને બધી ખબર પડી ગઈ, એટલે હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા 8-1 વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો. જ્યારે ત્રીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલા સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી તો ત્યાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સંજય કુમાર રામકૃપાલ મૌર્યાને ઝડપી પાડ્યો હતો. તેના ક્લિનિકમાંથી પોલીસે અલગ અલગ દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળીને કુલ 83,446 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં તે ઉધનાના 3 રસ્તા પાસે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને એને પણ લાગ્યું કે તે હવે દવા આપવા સક્ષમ છે, એટલે તેણે હોસ્પિટલની નોકરી છોડી
છેલ્લા 3 વર્ષથી આ ક્લિનિક શરૂ કરી દીધું હતું. જો કે પોલીસે હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પણ ફિકર એ વાતની છે કે આવા લેભાગુ ડોક્ટર્સના કારણે લોકોના માથે કેટલું જોખમ રહેશે એની લોકોને તો જાણ જ નથી હોતી. ખેર, આ કિસ્સામાં તો હવે આ ડોક્ટરો પોલીસ પકડમાં આવી ગયા છે. ક્લિનિકની અંદરથી મોટા પ્રમાણની અંદર આ જે છે દવાનો જે જથ્થો છે તે પણ મળી આવે છે. સાથે આ ત્રણેય ડોક્ટરોની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આરોગ્ય વિભાગ તરફથી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ તપાસ કરવાની હોય છે શ્રમજીવી વિસ્તારની અંદર, કારણ કે ડિગ્રી વગરના જે ડોક્ટરો છે તેમની સામે કાર્યવાહી કરવાની હોય છે તે કરતા નથી અને તે કામ સુરત SOG દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે હવે જોવાનું રહ્યું કે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી હવે કઈ રીતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન સંજય ચંદલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.